वास्तु गुरु डॉक्टर संतोष जी के जेमने हिंदू एस्ट्रोलॉजी ऑफ लंडन यूनिवर्सिटी में एस्ट्रोलॉजी वास्तु पूर्ण करी तंत्र वास्तु की रचना करी 2014 में वास्तु साइंस में पीएचडी की पदवी मेड़वी। डॉक्टर संतोष जीए 2 वर्ष सुधी गुजरात यूनिवर्सिटी में वास्तु में अनेक विद्यार्थियों ने तैयार कर्या अने पोते वास्तुशास्त्र वास्तु विज्ञान मुद्रा तंत्र मैजिक ऑफ क्रिस्टल हीलिंग ऑरा त्राटक अने टेरोपैथी जेवी पुस्तकों पण लखीने सर्टिफिकेट्स अने सम्मानित एवॉर्ड्स पण मेळव्या पछी सफलतापूर्वक वास्तु करीने श्रेष्ठ सेवा आपी रह्या छे। नमस्कार दर्शक मित्रों, हूँ अशोक मोदी। हूँ संतोष गुरु। दर्शक मित्रों, आपनुं स्वागत छे कार्यक्रम वास्तु एक महाविद्यामां, अने फरीथी आजे आपना प्रश्नों समस्याना समाधान माटे आपणे स्टूडियोमां आमंत्रित कर्या छे वास्तु गुरु संतोषजीने। आपનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં। સંતોષજી, ઘણા બધા એપિસોડ પછી જ્યારે આપણે જ્યારે વાસ્તુની દ્રષ્ટિએ જે મુખ્ય સમસ્યાઓની ચર્ચા કરી રહ્યા છે, ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી અને આજે પણ ચર્ચા કરવી છે કે એક એવી મુખ્ય સમસ્યા કે આજની લાઈફસ્ટાઈલમાં કે જે ઘર ઓફિસ ફેક્ટરીમાં જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થતી હોય છે, અને સીધે સીધું હું કહું તો વ્યક્તિને દેવું થઈ જાય છે અને દેવામાંથી મુક્તિમાં જે દોષ થતા હોય છે વાસ્તુની દ્રષ્ટિએ, એને લઈને દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે। ત્યારે સંતોષજી, એક વ્યક્તિ જ્યારે અથાગ મહેનત કરતો હોય છે અને ઘણી બધી સારી એવી સાવધાનીથી એ ફાઇનાન્શિયલ બધું બેલેન્સ કરતો હોય છે, મેન્ટેન કરતો હોય છે, છતાં પણ એ ક્યાંક વૃદ્ધિ કરવાની જગ્યાએ ઉલટું દેવું થઈ જતું હોય છે અને એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થતી હોય છે, અને પરિણામે એક પરિવારમાં એના પોતાના બાળકોનો અભ્યાસની વાત હોય, લગ્ન પ્રસંગ એની પણ વાત હોય છે, અને ક્યાંક બચત કરવાની તો દૂર વાત થઈ જતી હોય છે, પરંતુ દેવું થઈ જતું હોય છે। તો વાસ્તુ અને દેવામાંથી મુક્તિ એના દોષની આજે ચર્ચા કરીશું। તો આપની સાથે ચર્ચા કરવી છે કે જે વાસ્તુ દોષ એવા કયા થતા હોય છે કે જે વ્યક્તિ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી દેવામાં આવી જાય છે, તો દેવું અને વાસ્તુ દોષ એની વાત કરવી છે। અશોકભાઈ, આજે આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેમની માથે દેવું ના હોય। કોઈને કોઈ રીતે લોન પર્પસથી અથવા તો કોઈ પાસેથી ઉછીના પણ લીધેલા હોય તો દેવું તો દરેક માથે છે, ઇવન આપણા દેશ ઉપર પણ એટલું જ બિલકુલ દેવું છે। તો આનું કંઈ ને કંઈ ભૌગોલિક કારણ પણ છે, એનર્જીનું કારણ પણ છે અને વાસ્તુનું કારણ પણ છે। તો આ બધા જ કારણોને જ્યારે વાસ્તુની દ્રષ્ટિ આપણે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે વ્યક્તિ અલગ અલગ વસ્તુ માટે દેવા લેતો હોય છે। કોઈ વ્યક્તિ સંતાનને ભણાવવા માટે દેવું લેતો હોય છે, તો કોઈ વ્યક્તિ કાર લેવા માટે લોન લે છે, તો કોઈ વ્યક્તિ બિઝનેસ માટે લોન લે છે। હવે વાત જ્યારે છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે અથવા તો કોઈ પણ વસ્તુ છે જે પ્રોપર ચાલતી હોય અને કોઈ પણ રીતે ધીરે 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 એ ફાઇનાન્શિયલી લોસ થઈ અને દેવામાં આવે છે, તો એની પાછળ વાસ્તુના ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર છે। તો આ જે ફેક્ટર્સ આપણે જોઈશું કે એ ક્યાં ક્યાં ફેક્ટર છે કે જેને લીધે આપણને દેવું થઈ જાય છે। જનરલ વાસ્તુ વિઝિટમાં અમે જતા હોઈએ છીએ ત્યારે મેઇન પ્રશ્ન શું હોય છે? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, બિલકુલ બરાબર, પૈસા બહુ ખર્ચ થઈ જાય છે અને ખૂબ જ દેવું છે, તો દેવું કઈ રીતના ઉતારવું? હવે અત્યારે જે સિઝન ચાલે છે, જેમ કે સટ્ટાઓ ચાલે છે, ક્રિકેટના સટ્ટાઓ, બધા શેરબજારના સટ્ટાઓ, આ સટ્ટાકીય પ્રવૃત્તિથી પણ ખૂબ મોટું નુકસાન થાય છે અને દેવામાં વ્યક્તિ આવી જાય છે। તો એની પાછળ જે છે એ ઘણી બધી ફેક્ટર્સ કામ કરે છે। એમાં આપણે એક સામાન્ય એક વાત જ્યારે જોઈએ છીએ કે ભાઈ, જ્યારે ઈશાન ખૂણો જે છે જ્યાં કોસ્મિક એનર્જી મેક્સિમમ હોય છે અને કાલ પુરુષની કુંડલીની અંદર અને વાસ્તુ પુરુષની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઈશાન ખૂણાની અંદર મસ્તક રહેલું છે, જે આપણે માઇન્ડની વાત કરીએ। હવે જો આ દિશાની અંદર જ્યારે પણ દોષ હોય, તો દોષ એટલે શું? પહેલાં તો એ જોઈએ કે ત્યાં ટોયલેટ બની ગયું છે ઈશાન ખૂણાની અંદર, અથવા તો ત્યાં રસોડું બની ગયું છે, અથવા તો ઈશાન ખૂણો ઊંચો છે, બરાબર, ફ્લેટ સિસ્ટમમાં આ વાત જે છે ઊંચું
એ નહીં લાગુ પડે, પણ જે ઇન્ડિવિઝ્યુઅલ બંગલો છે તો ત્યાં આ લાગુ પડશે. કારણ કે ઈશાન કુણો કોઈ પણ રીતે અપ થાય છે તો ત્યારે પણ આ સમસ્યા થાય છે. હવે ઈશાન ખૂણાની અંદર જે કોસ્મિક ઉર્જા જોઈએ એ ઉર્જા પ્રોપર નથી આવતી અને આપણા શરીરની અંદર આ પોર્શનને ઇફેક્ટ કરે છે. તો અહીંયા શું થાય કે જે મેઇન વ્યક્તિ છે ઘરની એ હંમેશા એક લોડમાં જ રહે, ખૂબ જ વિચારો આવે, નેગેટિવ થોટ પેટર્ન્સમાં જતા રહે, ઘણી વખત લાંબી માંદગીમાં પણ સપડાય. તો આવા સમયે એ લોકોને કોઈને કોઈ ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટીને લીધે દેવું કરવું પડે છે, તો કોઈ પાસેથી પૈસા ઉછી ના લેવા પડે છે. હવે જો આવા દોષ હશે તો એ ઉછી ના લીધેલા પૈસા પણ આપવામાં ખૂબ જ તકલીફ થશે. કારણ કે જ્યાં સુધી દોષમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નહીં મળે. હવે એ જ રીતના જ્યારે પૂર્વ દિશામાં એવો કોઈ દોષ હશે તો વ્યક્તિ પોતાના કોન્ફિડન્સ લેવલને હાઈ કરવા અથવા તો પોતાની ઇમેજ સમાજમાં સારી કરવા માટે પણ એક ફાઇનાન્સ લેતો હોય છે કોઈ ને કોઈ રીતે. કારણ કે એમનું જે આત્મબળ જે છે એ સારી રીતના એ બતાવી શકે. એ જ રીતના અગ્નિખૂણાની વાત કરીએ તો અગ્નિખૂણો છે એ સ્ત્રી તત્વનો ખૂણો છે. હવે અહીંયા દોષ હોય તેમ કે અંડરગ્રાઉન્ડ ટેન્ક બની ગઈ છે કે બોર બની ગયેલો છે કે ટોયલેટ બની ગયેલું છે, તો આવી આવા સમયે સ્ત્રીઓની હેલ્થ રિલેટેડ ખૂબ જ ઇશ્યુઝ થાય છે. બિલકુલ બિલકુલ. અને એ ઇશ્યુને લીધે આપણે કોઈને કોઈ રીતે દેવું કરીએ છીએ. હવે હેલ્થની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અત્યારે કેવું છે કે બધા જ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે અને ગવર્મેન્ટ પણ હેલ્થ સેક્ટરમાં ઘણી બધી આપણને હેલ્પ કરે છે. પણ જ્યારે ઇમિડિયેટ પૈસા કાઢવાની વાત છે ઇન્સ્યોરન્સ એના ટાઈમે અત્યારે કેશલેસમાં તો આપણને મળી જાય છે, પણ જે હોસ્પિટલ કેશલેસ નથી લેતી એવા ટાઈમે જે મોટી રકમ આપવાની છે તો એ આપણે કોઈ પાસેથી ઉછી નહીં લેવી પડે છે. અને એવો સમય આવે છે કે આપણે એ ઉછીના પૈસા આપી પણ નથી શકતા. તો આ ઝોનમાં પણ દોષ હોય તો પણ થાય. હવે દક્ષિણ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશાની અંદર આપણે જે ઇન્ડસ્ટ્રી ચલાવતા હોઈએ અથવા તો બિઝનેસ ચલાવતા હોઈએ તો એમના માટે આપણે લોન લઈએ છીએ અથવા તો એમના માટે આપણે પૈસા કોઈ ને કોઈ રીતે આપણે બોરો કરીએ છીએ. તો આ ડિરેક્શનલી દરેક દિશાનું છે. આમ જોવા જઈએ તો દરેક દિશામાં કોઈ ને કોઈ એક એલિમેન્ટ છે અને એલિમેન્ટ આપણી જોડે કનેક્ટેડ છે, તો એ દિશા પ્રમાણે આપણે દેવું કરતા હોઈએ છીએ. તો વાસ્તુની અંદર આ એલિમેન્ટ્સને જો બેલેન્સ કરવામાં આવે તો જરૂરથી દેવામાંથી મુક્તિ મળે છે. અશોકભાઈ, અહીંયા એક વાત ખાસ કે જે લોકો મકાન લે છે અથવા તો બંગલો બાય કરે છે તો એ લોકોએ ખાસ ધ્યાન રાખવું કે બે મોટી ઇમારત હોય એમની વચ્ચેનો પ્લોટ અથવા તો બંગલો નહીં લેવો. અથવા તો જ્યારે ફ્લેટની પણ આપણે લેવા જોઈએ છીએ ત્યારે ફ્લેટની નોર્થ ડિરેક્શનમાં અથવા તો ફ્લેટના ઇસ્ટ ડિરેક્શનમાં જો હાઈરાઈઝ બિલ્ડિંગો હશે, આપણા ફ્લેટ કરતાં મોટા બિલ્ડિંગો હશે, તો આવી જગ્યાએ પણ આપણને ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટીના ઇસ્યુઝ જોવા મળશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પણ કોઈ વસ્તુ આપણે લઈએ છીએ બરાબર, ત્યારે આ વાસ્તુના જે નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખી અને આપણે આ વસ્તુનું ચયન કરવું જોઈએ. સંતોષજી, વાસ્તુના નિયમો તો ચોક્કસપણે એમાં એની સાવધાની અને જોવા જ જોઈએ, પરંતુ જ્યારે તમે દિશાઓની વાત કરી તો આપણે ઉત્તર દિશા કુબેરની દિશા કહેવાય છે અને એ દિશાને ખાસ તમારો જે સંકેત હતો ક્યાંક ને ક્યાંક એ જોવાની વાત હતી, તો એની પણ વાત કરીશું. મોરીવર કે જો થોડીક આપણે એસ્ટ્રોલોજીમાં પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કે જે ફાઇનાન્શિયલ વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક એન્ટરટેનમેન્ટ વસ્તુ છે, વૃદ્ધિની વાત છે, તો શુક્ર પણ જોવો પડતો હોય છે. શુક્ર જો દોષિત થયો હોય, શુક્ર ખરાબ થયો હોય, અને ગયા એપિસોડમાં આપણે કદાચ અગ્નિ દોષની પણ વાત કરી હતી, તો આ જે બધી બાબતો એંગલો છે એ વ્યુવર્સ સામાન્ય વ્યુવર્સના મગજમાં નથી આવતી, તો એની ઉપર થોડો પ્રકાશ પાડવો એવું હોય. જરૂરથી જ્યારે એસ્ટ્રોલોજીકલ વાત કરીએ છીએ ત્યારે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનો જે ઝોન છે એ સેકન્ડ ભાવ, આપણે કુંડળીનો બીજો ભાવ કહીએ છીએ, જેને ધનસ્થાન અને કુટુંબસ્થાન કહેવાય છે. તો આ ધનસ્થાન અને કુટુંબસ્થાન કોઈને કોઈ રીતે ડેમેજ થાય બરાબર, અથવા તો એવા કોઈ ગ્રહોનું પ્લેસમેન્ટ ત્યાં થઈ જાય છે, ત્યારે
આપણે જરૂરથી ફાઇનાન્શિયલ સફર કરવી પડે છે. જેમ કે એક સામાન્ય વાત લઈએ કે ભાઈ સૂર્ય રાહુ સેકન્ડ ભાવમાં બેસે છે, તો કોન્ફિડન્ટ લેવલ અથવા તો આપણી જે કહેવાય ને માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે, અને જેને લીધે આપણે સમાજમાં સર્વાઈવલ થવા માટે આપણે કોઈને કોઈ રીતે ફાઇનાન્સ બહારથી લઈએ છીએ અને એ પૈસા આપણે આપી નથી શકતા, અને જેને લીધે કુટુંબમાં પણ નામ ખરાબ થાય છે અને ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટી પણ અહીંયા જોવામાં આવે છે. એ જ રીતના છઠ્ઠો ભાવ જે છે એને પણ જોવો પડે કુંડળીની અંદર. દસમો ભાવ જે છે એ આપણું કર્મ ભાવ છે, આપણે કેવું કર્મ કરવાનું છે, કેવો બિઝનેસ કરવાનો છે. તો અહીંયા પણ જો એવા કોઈ નેગેટિવ પ્લેનેટ્સ બેસી જશે તો પણ આપણને ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટી જરૂરથી અહીંયા જોવા મળશે. સાથે સાથે એસ્ટ્રોલોજીની સાથે સાથે વાસ્તુનો પણ એક પોઈન્ટ લઈ લઈએ કે ઉત્તર દિશાની જેમ તમે વાત કરી તો ઉત્તર દિશા છે એ કુબેરની દિશા છે, અને કુબેર જે છે એ ફાઇનાન્સને સ્ટેબલ કરવા માટેની દિશા છે. હવે કુબેરની દિશાની અંદર એટલે કે ઉત્તર દિશામાં કોઈને કોઈ રીતે જો ટોયલેટ બની જાય છે અથવા તો એન્ટી ક્લોકવાઇઝ સીડી બની જાય છે ત્યાં, તો જરૂરથી અહીંયા ગમે તેવી સારી પરિસ્થિતિ હશે તો પણ ધીરે 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 આપણે દેવા તરફ જઈશું. કારણ કે ઉત્તર દિશા જે છે ત્યાંથી આપણને અવિરત પૈસા મળે છે. હવે જો અહીંયા જ દોષ હોય તો પછી આપણને એ રિઝલ્ટ મળવાનું જ નથી. એવી જ રીતે અગ્નિખૂણો જે છે ત્યાં લક્ષ્મીનો વાસ છે. આમ તો જોઈએ તો આઠે આઠ દિશાની એક એક લક્ષ્મી છે, જેમ કે ઈશાનમાં સંતાન લક્ષ્મી છે, બરાબર, પછી ધનલક્ષ્મી છે, ધાન્ય લક્ષ્મી છે, તો દરેક દિશાની એક એક લક્ષ્મી છે. પણ અગ્નિખૂણો જે છે એ રૂટીન લક્ષ્મી છે, રોજે રોજના જે ખર્ચા છે તો એ ખર્ચા આપણે ત્યાંથી જોઈએ છે. હવે જો અહીંયા કોઈ પણ દોષ હશે તો રૂટીન ખર્ચા ખૂબ જ વધી જશે અને જેને લીધે ઘરમાં કંકાસ થશે. અને પર્સનલ લોન, અહીંયા પર્સનલ લોન શબ્દ વાપરું છું કે વ્યક્તિ આવી સિચ્યુએશનની અંદર પર્સનલ લોન વધારે લે છે અને જેનું વ્યાજ ખૂબ જ ભરે છે અને છેવટે એ દેવાદાર થાય છે. તો આ ડિરેક્શનલી આપણે પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા મિરરનો પણ એટલો રોલ છે, બિલકુલ બિલકુલ, બરાબર. અરીસા જે છે એનો પણ એટલો જ રોલ અહીંયા છે. જેમ કે સાઉથ વેસ્ટની અંદર જો આપે મિરર મૂકી દીધેલો હશે અથવા તો એક્ઝેક્ટ સાઉથ વેસ્ટની અંદર જો ટોયલેટ બની ગયેલું હશે તો સાઉથ વેસ્ટ શું છે કે એક સ્ટેબિલિટી ઝોન છે, અર્થ એલિમેન્ટનો ઝોન છે જે આપણને ફાઇનાન્શિયલ સ્ટેબલ કરે છે. તો આ દોષની અંદર જો ટોયલેટ હશે તો શું થશે, એ ડ્રેન થશે, બરાબર. તો એ એનર્જી ડ્રેન થશે તો આપણું જે સ્ટેબિલિટી છે એ ડ્રેન થવાની જ છે. તો અહીંયા સાઉથ વેસ્ટનું ટોયલેટ જરૂરથી દેવાદાર કરી શકે છે. અને એ જ રીતના અરીસો સાઉથ વેસ્ટનો અને સાઉથમાં અરીસો આપણને ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટી આપે જ છે. તો આપણા ઘરની અંદર જો આ વસ્તુ હોય તો એમને આજે જ કર્ટન કરી દો, અથવા તો ટોયલેટ છે તો એના વાસ્તુના જે નિયમો છે એના ઉપાયો છે એ ઉપાયો કરી અને એનું ચોક્કસ નિદાન કરી અને એનું રિઝલ્ટ લો. અધરવાઇઝ ધીરે 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 તમારું જે ફાઇનાન્સ છે એ ધીરે 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 ઓછું થતું જશે. તો આવી નાની નાની વાત છે અશોકભાઈ, બિલકુલ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ બિલકુલ સંતોષજી, આપણે ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝમાં અને ફેક્ટરીમાં જ્યારે બીજા જે આપણા જે ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ બનતી હોય છે એના ફેક્ટર્સની તો આપણે એક આખો એપિસોડ વાત કરીશું, કે ફાઇનાન્શિયલ એકમમાં વાસ્તુ એની આપણે એક અલગથી એપિસોડ કરીશું. પરંતુ જ્યારે વાસ્તુમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વ્યક્તિ એક દેવા તરફ જાય છે, ત્યારે હું એ ચોક્કસપણે આપણે પૂછવા માગીશ કે વાસ્તુમાં એવા કયા એલિમેન્ટ્સ છે જે રેસિડેન્શિયલમાં થોડા ઓફિસમાં કે એવા યુઝ કરી તંત્ર મંત્ર યંત્રની વાત કરતા હોઈએ છીએ આપણે, તો વાસ્તુની દ્રષ્ટિએ એવી કઈ બાબતો છે કે જે એને પાટા ઉપર લાવી શકે અથવા સુલભ બની શકે, તો એવા કોઈ ખાસ વાસ્તુના પ્રયોગની વાત કરીએ. વાસ્તુ પ્રયોગની જ્યારે વાત થઈ છે ત્યારે એક સામાન્ય વ્યક્તિ આ પ્રયોગ કરી શકે અને સુખ સંપન્ન થઈ શકે એવી આજે એક વાત કરું છું. આપના ઘરના અથવા તો ફેક્ટરીની ઓફિસના સાઉથ વેસ્ટ ડિરેક્શન એટલે કે નૈઋત્ય દિશામાં
એક પિત્તળનો કળશ અથવા તો પિત્તળનું જે કહેવાય ને મોટું, આટલું મોટું કળશ લેવાનું છે અને એ કળશની અંદર રોજે રોજ કંઈક ને કંઈક ચિલ્લર, એટલે આપણે જેમ કહે છે સિક્કાઓ જે હેવીનેસ ક્રિએટ કરે, કંઈક ને કંઈક એમાં રોજ નાખવાનું છે અને ધીરે ધીરે એ કળશને ભરવાનું છે. જેમ જેમ એ કળશ ભરાતો જશે, એમાં હેપીનેસ ક્રિએટ થતી જશે, એમ એમ આપણને દેવામાંથી પણ મુક્તિ થશે. સાથે સાથે એક વસ્તુ એ પણ કરવાની છે કે કુબેર લક્ષ્મી યંત્રનું સ્થાપન આપણે ઘરની અંદર ઉત્તર દિશા અથવા તો પૂર્વ દિશામાં આ યંત્રનું સ્થાપન કરવું જોઈએ. જે લોકો શ્રી વિદ્યામાં ઉપાસક છે અથવા તો શ્રી યંત્રનું પૂજન કરે છે, એમને દર પૂનમના દિવસે શ્રી યંત્રનું પંચોપચાર પૂજન કરી, શ્રી સૂક્તના 11 પાઠ કરી અને ગુલાબ ચડાવી અને માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે અમને આ દેવામાંથી મુક્તિ મળે. તો એ એક યંત્ર પૂજન આપ સૌ કરી શકો. અને સિમ્પલ એક ગણેશજીનો મંત્ર છે કે જે મંત્ર આપણને દેવામાંથી પણ મુક્તિ આપે છે, એ મંત્ર છે ઓમ ગંગ રીમ ગણેશ ઋણમ છિંધી વરેણ્યમ હુમ ફટ. તો આ મંત્ર જે છે એ મંત્રની રોજ એક માળા કરી અને ભગવાન ગણેશને મંગળવારે ગોળ અર્પણ કરવાથી પણ દેવામાંથી મુક્તિ થાય છે. અને એક સરસ મજાનો એક સામાન્ય એક ઉપાય પણ જોડે જોડે એક બતાવી દઉં છું કે આપના ઘરમાં જો તુલસીનું કુંડું હોય તો તુલસીનો છોડ અથવા તો કુંડું, તો એને ઈશાન ખૂણામાં મૂકી અને તેમાં બે ગોમતી ચક્ર લઈ એમની પૂજા કરી અને એ કુંડાની અંદર દબાવી દેવાના છે, થોડો ખાડો કરી અને તુલસીના કુંડામાં એને દબાવી દેવાના છે. આ એક તંત્રનો પ્રયોગ છે, કારણ કે તંત્ર વાસ્તુની અંદર એવા એલિમેન્ટ્સ છે અને એવા પ્રયોગની વાત છે કે જે નાના નાના પ્રયોગથી આપણને ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. અને સાથે સાથે વાસ્તુ દોષને ક્લિયર કરવા માટે ઈશાન ખૂણાને ચોખ્ખો રાખવો જોઈએ, ત્યાં કોઈ પણ દોષ હોય તો એમનું પણ નિવારણ કરવું જોઈએ. એ જ રીતના અગ્નિ ખૂણો છે, નૈઋત્ય ખૂણો છે, એ દરેક ખૂણાના એલિમેન્ટ્સ પ્રમાણે આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ. અને અહીંયા એક તિજોરીની પણ વાત છે કે પૈસા જે છે એ રીતના જગ્યાએ રાખવા કે જે તમારું કબાટ અથવા તો તિજોરી ખુલતી હોય ત્યારે ઉત્તર દિશામાં ખુલે, તો આપને જરૂરથી ફાઇનાન્શિયલ બેનિફિટ થાય છે. તો આવા નાના ઉપાયો કરવાથી આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે અને આપણે કરવા જોઈએ. સંતોષજી, હવે બીજા થોડાક દર્શક મિત્રોનો એવા પણ સવાલ છે કે જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસની વાત કરીએ તો જવાબદાર કારણોની વાત કરીએ કે એક પરિવારમાં જે ઘટનાઓ બનતી હોય છે કે અચાનક કોઈ બીમારી આવી ગઈ, એક્સિડન્ટ નહીં મેટર થઈ ગઈ, તો ઘરમાં ચોરી થઈ ગઈ, ફાયર થઈ ગયું, તો આ બધી બાબતો જે અચાનક બનતી હોય છે એ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરતી હોય છે ફાઇનાન્શિયલ વસ્તુ, અને વ્યક્તિ ક્યાંક દેવામાં પણ એની માટે આવી જતો હોય, તો આ બધી બાબતોને થોડીક પ્રોટેક્ટ કરવા માટે વાસ્તુની દ્રષ્ટિએ આપણે બીજા એ આ કયા સ્ટેપ લેવા જોઈએ અથવા તો ઘરમાં બીજા કયા દોષ હોઈ શકે એની વાત કરીએ. વાસ્તુની અંદર એવું કહેવાય છે કે અષ્ટ દિગ્બંધન, કે દરેક ઘર છે અથવા તો ફેક્ટરી છે અથવા તો આપની ઓફિસ છે, એમની આઠે આઠ દિશાને બાંધવાની વાત છે. તો આઠે આઠ દિશાના યંત્રો પણ છે. જો આઠે આઠ દિશાના યંત્રો કાં તો જમીનની અંદર ખાડો કરીને મૂકી શકાય અથવા તો તમે બહાર પણ એને પ્લેસ કરી શકો દરેક કોર્નર અને દિશાની અંદર, તો આ એક એનો ઉપાય છે. અને જેમ વધારે જે લોકોને દેવું છે અથવા તો સટ્ટાકીય પ્રવૃત્તિમાં એ કોઈને કોઈ જગ્યાએ લોસ થયેલો છે તો પહેલાં તો એમને સટ્ટા બંધ કરવા જોઈએ. બિલકુલ બરાબર. એ બંધ કરી અને માં લક્ષ્મીને, એટલે કે ભાઈ લક્ષ્મીજીના શ્રી યંત્રનું પૂજન દરરોજ કરવું જોઈએ, જેને લીધે એક સારું રિઝલ્ટ મળે. અને વાસ્તુની અંદર કહેવામાં આવે છે કે બ્રહ્મસ્થાન, બરાબર, જે સેન્ટર ઓફ ધ હાઉસ અથવા સેન્ટર ઓફ ધ ફેક્ટરી, જો બ્રહ્મસ્થાનની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હશે તો દેવામાંથી નીકળતા ખૂબ જ વાર લાગશે. અથવા તો ઘણી વખત એવું પણ જોયેલું છે કે દેવું માંથી બહાર નીકળવા માટે પણ બીજું દેવું લઈએ છીએ અને વધારે ફસાઈ જઈએ છીએ. તો જ્યારે બ્રહ્મસ્થાનના દોષ હોય ત્યારે બ્રહ્માયંત્ર અને બ્રહ્માજીના ફોટો અથવા તો બ્રહ્માજીના મૂર્તિનું ત્યાં સ્થાપન કરવામાં આવે.
तो पण आ दोषमांथी आपणने मुक्ति मळे छे अने आपणने खूब सारा रिजल्ट्स मळे छे अने जे कहेवाय ने के फाइनान्शियल स्टेबिलिटी धीरे धीरे थशे एवुं नथी के आ कोई चमत्कार वास्तु जे छे ए ऊर्जानो सब्जेक्ट छे ए तमने धीरे धीरे रिजल्ट्स आपशे पण जो योग्य डिरेक्शनमां तमे जे बतावेला नियमोनो उपयोग करशो तो थशे અધરવાઇઝ જેમ છે તેમ રહેવાનું જ છે બિલકુલ બિલકુલ તો આ ઉપયોગ આપણે કરવો જોઈએ ચોક્કસ સંતોષજી કાર્યક્રમ આપણો સમાપન તરફ છીએ પરંતુ આજે ખૂબ જ સુંદર ચર્ચા કરી છે કે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં વ્યક્તિ જ્યારે દેવા તરફ આવી જાય છે અને એ ખૂબ જ મોટી તકલીફ થઈ જાય છે ત્યારે આપણી પાસેથી એક એવી ટીપ કે જ્યારે વ્યક્તિ દેવામાંથી એકદમ તો બહાર નહીં આવી શકે મોટી તકલીફ થઈ જાય છે ત્યારે પરંતુ ધીમે ધીમે જો એ બહાર આવવા માગતો હોય તો કોઈ એવી સરળ ટીપ કે જેમાંથી વ્યક્તિ બહાર આવી શકે થોડો અને એનું દેવું ઓછું થઈ જાય અથવા તો એ થોડોક બહાર એને રાહત થાય તો એવી કોઈ ટીપની વાત કરીએ સિમ્પલ વાત છે કે આવી જગ્યાએ શું કરવું જોઈએ કે જ્યારે પણ આપણે લોન લઈએ છીએ ત્યારે એમનો પહેલો હપ્તો આપવાનો છે અથવા તો કોઈને પૈસા તમારે આપવાના છે તો એ જો મંગળવારે તમે આપશો તો દેવામાંથી જલ્દી મુક્તિ થશે કારણ કે મંગળવાર જે છે તો મંગળ માટે મંગલ સ્તોત્ર પણ કીધેલો છે કે ઋણ મોચક મંગલ સ્તોત્ર આ સ્તોત્રનો પાઠ કરવાથી મંગળવારે પણ દેવ ઉતરે છે અને બીજું શું છે કે ઘણી વખત આપણે પૈસા આપવાની કેવી ટેવ હોય છે આમ બે આંગળીએ પૈસા આપીએ છીએ બરાબર તો આ બંધ કરી દેવું જોઈએ કારણ કે આ પાંચ એલિમેન્ટની વાત છે તો પૈસા જ્યારે આપીએ ત્યારે આ રીતના પાંચ એલિમેન્ટને બેલેન્સ કરીને આપવા જોઈએ અને એક ઇમ્પોર્ટન્ટ વાત એ ઘરનો ઓફિસનો કે ફેક્ટરીનો દરવાજો ક્યારેય પણ પગથી ખોલવો નહીં અને પગથી બંધ કરવો નહીં આ નાની નાની વસ્તુને જો ધ્યાનમાં રાખીશું તો દેવામાંથી અચૂક મુક્તિ મળશે વાસ્તુગુરુ સંતોષજી આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે ખૂબ જ સુંદર ચર્ચા કરી છે કે જ્યારે વ્યક્તિ એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં હોય છે દેવા તરફ હોય છે તો એના તમે ખૂબ એવી આશીર્વાદરૂપી એવી ટીપ પણ આપી છે અને એ સાથે દર્શક મિત્રો હું જણાવી દઉં કે વાસ્તુમાં જ્યારે આપણે દરેક મુદ્દાની ચર્ચા કરીએ છીએ ત્યારે ઘર હોય ફેક્ટરી હોય ઓફિસ હોય કે અન્ય કોઈ એકમ હોય કોઈ પણ જે વ્યવસ્થા છે એ વાસ્તુ વગર એની કલ્પના જ ના થઈ શકે અને વાસ્તુનું એક ચોક્કસપણે એક કારણ હોય છે એના દોષ હોય છે અને એના ઉપાય પણ આપણે મેળવતા હોઈએ છીએ વાસ્તુગુરુ પાસેથી તો વાસ્તુની દ્રષ્ટિએ જ્યારે નાની નાની બાબતો ધ્યાન રાખીએ છીએ ત્યારે એ ચોક્કસપણે આપણને ફાયદો કરતી હોય છે દર્શક મિત્રો અહીંયા કાર્યક્રમ સમાપન તરફ છીએ પરંતુ આપણે જણાવી દઉં કે આપના કોઈ પ્રશ્નો સમસ્યા આપના પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપજો આપણે સમાધાન કરીશું મોરેવર કે વાસ્તુગુરુ સંતોષજીના વિઝિટ પણ થતી હોય છે જે તે ઘર હોય ફેક્ટરી હોય ઓફિસ પર અને એમના મહિના દરમિયાન જેમના સેમિનાર પણ હોય છે એમના વર્કશોપ પણ હોય છે તો એ પણ આપ જે નંબર છે એની પર માહિતી લઈ અને આપ એમના ઉપયોગ કરી શકો છો ફાયદો કરી શકો છો મોરેવર હું આપણી પાસેથી થોડું જાણીશ કે જો આપના કોઈ એવા સેમિનાર કે આપણા વર્કશોપ હોય તો એ અંગે આપ અમારા દર્શક મિત્રોને થોડીક જ વાત કરી લો વાસ્તુની અંદર તંત્ર વાસ્તુ સિરીઝમાં તંત્ર વાસ્તુ કઈ રીતના શીખવું અને એપ્લાય કઈ રીતના કરવું એ ઇન્ડસ્ટ્રીયલ છે ઘર ઉપર છે બેંકમાં છે બધી જ ડિરેક્શનમાં તો એક વાસ્તુ રિલેટેડ વર્કશોપ કરીએ છીએ પછી ન્યુમરોલોજી રિલેટેડ વાત કરીએ તો ન્યુમરોલોજીનો વર્કશોપ છે ક્રિસ્ટલ હિલિંગનો વર્કશોપ છે ઓરા એન્ડ ચક્રાઝના વર્કશોપ છે મુદ્રા ઉપરના પણ વર્કશોપ છે તો આ જે લોકો ઓકલ્ટ સાયન્સમાં શીખવું છે બરાબર જેમ કે ટેરો કોઈને શીખવું છે તો ટેરોટ કાર્ડ પણ અમારા કાર્યાલય ઉપર અમે શીખવાડીએ છીએ તો દર્શક મિત્રો જરૂરથી આપ અમારો કોન્ટેક્ટ કરી અને આ દરેક સર્વિસ આપ લઈ શકો છો અને જાતે આ બધા જ સબ્જેક્ટ શીખી પણ શકો છો થેન્ક યુ દર્શક મિત્રો વાસ્તુની આ યાત્રામાં ચોક્કસપણે જોડાશો ઉદ્દેશ એ છે કે વાસ્તુની ઉપયોગથી વાસ્તુની દ્રષ્ટિએ આપને ચોક્કસપણે આપને સુખ સમૃદ્ધિ શાંતિ મળે એ જ અમારી પ્રયત્ન છે નમસ્કાર આભાર નમસ્તે